ભરૂચ નેશનલ હાઈવે ઓથોરિટી ની નિષ્ફળતાના કારણે ત્રણ બ્રિજ પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બનવા સાથે સમગ્ર મામલો ઉચ્ચ કક્ષા સુધી પહોંચ્યો છે. હાલ તો મીડિયાના અહેવાલ બાદ મોડે મોડે પણ નેશનલ હાઈવે ઓથોરિટી ની ઊંઘ ઉડી ગઈ છે. ભરૂચમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સાથે ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપરના જૂના અને નવા સરદાર બ્રિજ તથા કેબલ બ્રિજને અસામાજિક તત્વો નુકસાન કરી શકે તેવો છૂટો દોડ સમા રસ્તા ખુલ્લા હોવાના ચોંકાવનારા અહેવાલો વચ્ચે આ અવાવરૂ જગ્યામાં પ્રેમી પંખીડાઓ ગંભીર પ્રકારનું કૃત્ય કરતા હોય અને ઘણી વપરાયેલી વસ્તુ મળી આવવા સાથે ગોદડી અને બિન ઉપયોગી બેનરોની પથારી અવસ્થા પણ મળી આવતા આ પ્રકરણમાં નેશનલ હાઈવે ઓથોરિટીની પણ નિષ્ક્રિયતા સામે આવી છે. જો આ ત્રણેય બ્રિજોની અંદર પ્રેમી પંખીડાઓ ભેગા થતા હોય અને બંને વચ્ચે વિવાદ થાય અને કોઈ એકને હત્યા કરીને નદીમાં ફેંકી દેવામાં આવે તો જવાબદાર કોણ? સાથે ત્રણેય બ્રિજોને ક્ષતિ કરવા માટે કોઈ અઘટિત કૃત્ય કરવામાં આવે અને બ્રિજોને નુકસાન કરવા માટેનું કૃત્ય કોઈ અસામાજિક તત્વો કરે તો તેનો જવાબદાર કોણ? જેવા ગંભીર પ્રકારના પ્રશ્નો ઊભા થતા ભરૂચમાંથી જાગૃત નાગરિક દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી મુદ્દે સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. સતત ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર નવનિર્માણ પામેલો કેબલ બ્રિજ, જૂનો બ્રિજ અને સરદાર નવો બ્રિજની અંદર બ્લોક રોડ છે જેની અંદર સુધી જગ્યા છે અને આમાં અવર જવર કરી શકાય જેનો ઉપયોગ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા છે અને આ બ્રિજોની અંદર ગંભીર પ્રકારના કૃત્યો થતા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે ભરૂચમાંથી પણ નર્મદા નદી સતત બિનવારસી મૃતદેહો મળી આવવાના સિલસિલા યથાવત રહ્યા છે ત્યારે તે દિશામાં પણ પોલીસે તપાસ કરવાની જરૂર છે. પરંતુ હાલ તો મીડિયાના અહેવાલો બાદ કુંભકર્ણી નિંદરમાં રહેલી નેશનલ હાઈવે ઓથોરિટી જાગૃત થઈ છે. જોકે પોલીસે પણ કાયદાનું પાલન નેશનલ હાઈવે ઓથોરિટીને કરાવવાની જરૂર છે, કારણ કે બ્રિજને નુકસાન કોઈ કરી શકે અને તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ ગયા છે. પરંતુ ગંભીર પ્રકારનું કૃત્યનું કૌભાંડ મીડિયાએ ખુલ્લું પાડી દીધું છે.